22 करोड़ जेटला रूपयानी सहायनी जरूरियात छे त्यारे देवभूमि द्वारकाना खंभाड़ियाना युवानो पण तेनी वहारे आव्या छे। समग्र शहर में फरी धैर्यराज सिंह माटे मदद माटे फाड़ो एकत्र करी मानवतानो उदाहरण पूरू पाड्यु छे। सिंह राठौड़ जेनी उम्र फक्त 4 मासनी छे आ धैर्यराज सिंह SMA1 नामनी बीमारीथी पीड़ाय छे, जेना सारवार माटे डॉक्टरनी सलाह मुजब एने एक इंजेक्शन आपवामां आवशे। जे इंजेक्शनों खर्च 22 करोड़ रुपया थाय छे, जे एना मां बाप माटे करवू बहु अघरी वस्तु छे, जेना माटे थई अने खंभाड़ियाना युवाओ द्वारा आज रोज दुकाने दुकाने तेम घरे घरे जई अने आ ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્ર કરવાની મુહિમ આજથી ખંભાળિયામાં શરૂ કરેલ છે, જેમાં આપ સર્વેને સહયોગ આપવા એક અપીલ એક નમ્ર વિનંતી છે। तो न्यूज 18 नी मोहिम विधानसभा में गूंजशे। ધોરાજીના MLA गृह में आ मुद्दों उठावशे, सोमवारे गृह में आ मुद्दों उठावशे લલિત વસોયાલ। ધૈર્યરાજ સિંહને મદદ કરો न्यूज 18 आ अभियान पण चलावी रह्युं छे, त्यारे ધૈર્યરાજ સિંહને छे गंभीर बीमारी, तेना इलाज माटे 22 करोड़ रूपयानी जरूर छे। आ पत्र लखनार तमाम धारासभ्योने साथे लई विधानसभानी अंदर पण आ प्रश्न उठावीशुं अने मुख्यमंत्री सिंहने मळीने अमे सौ विनंती करी ધૈર્યરાજ સિંહને सारवार माटे रकम फाळवे राज्य सरकार, एना माटेना अमारा प्रयत्नो अमे करीशुं। तो न्यूज 18 नी मोहिम ધૈર્યરાજ સિંહને मदद करो, पूर्व MLA ધવલસિંહ ઝાલાએ CM ने पत्र लख्यो छे, ધૈર્યરાજ સિંહને मदद करवा माटे अपील करी छे, CM राहत फंडमांथी मदद करवामां आवे तेवी अपील करी छे। तो न्यूज 18 मोहिम ધૈર્યરાજ સિંહને करो मदद, દસાડાના MLA CM ને पत्र लख्यो छे, ધૈર્યરાજ સિંહને मदद करवा माटे अपील करी छे। MLA નૌશાદ સોલંકીએ पत्र लख्यो छे, CM राहत फंड માંથી मदद करवा माटे अपील करी छे। तो न्यूज 18 આ મોહિમ रंग લાવી છે, ધૈર્યરાજ સિંહને अलग अलग સ્થળોથી मदद મળી રહી છે। न्यूज 18 ની મોહિમને બહોળો પ્રતિસાદ મળ્યો છે, કેશોદના MLA પણ CM ને पत्र लख्यो છે, CM राहत फंड માંથી તેને મદદ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે। તો કરણી સેના મહાકાલ સેના પણ મદદ માટે આગળ આવી છે। આ કરણી સેના અને મહાકાલ સેનાએ મદદ માટે રેલી યોજી છે। અરવલ્લીમાં ધૈર્યરાજ સિંહને મદદ માટે આ રેલી યોજાઈ, ઈલાજ માટે ફંડ એકત્ર કરવા માટે આ રેલીનું આયોજન કરાયું। શામળાજી અને મોડાસામાં ભારે આવકાર મળ્યો છે। तो न्यूज 18 ની મોહિમ ને બહોળો પ્રતિસાદ મળ્યો છે। ગીર સોમનાથમાં કરણી સેના આગળ આવી છે, કરણી સેનાની ફંડ એકત્ર કરવા માટે કવાયત પણ શરૂ થઈ ગઈ છે। તો ધૈર્યરાજ સિંહને મદદ કરવા માટે હવે ધારાસભ્યોથી લઈને અલગ અલગ સંગઠનો અને અલગ અલગ સામાજિક જે સંસ્થાઓ છે તે આગળ આવી રહ્યા છે। ન્યૂઝ 18 ની મોહિમને બહોળો પ્રતિસાદ મળ્યો છે। ગોધરામાં મુસ્લિમ સમાજ પણ આગળ આવ્યો છે, ધૈર્યરાજ સિંહના ઈલાજ માટે ફંડ એકત્ર કર્યું, મુસ્લિમ યુવકોની ફંડ એકત્રિત કરવાની મોહિમ હાલ તો જોવા મળી। દાન પેટી લઈને શહેરમાં યુવકો ફર્યા, પહેલા દિવસે 21,000 રૂપિયાનું ફંડ એકત્ર કર્યું, ચારે તરફ ધૈર્યરાજ સિંહની મદદ માટે પ્રતિસાદ મળી રહ્યો છે। વાત હવે અન્ય સમાચારોની। રાજકોટમાં રૂપિયા લઈને બોગસ કોરોના રિપોર્ટ આપવાના કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસે આ મામલે પરાગ જોશી અને ધર્મેશ હેરમા નામના વ્યક્તિને ઝડપી લીધા છે। ગત શુક્રવારના રોજ એક સ્ટિંગ ઓપરેશનમાં પરાગ જોશી નામનો વ્યક્તિ રિપોર્ટ કર્યા વિના જ કોરોનાનો નેગેટિવ રિપોર્ટ આપતો હતો, જેનો પર્દાફાશ થતાં રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી મનીષ ચુનારાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આ બંને શખ્સોને પકડી પાડ્યા છે। પોલીસના કહેવા પ્રમાણે આ બંને શખ્સો માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે અને સેમ્પલ કલેક્શનનું કામ કરે છે। આ શખ્સો અલગ અલગ લેબોરેટરીમાં સેમ્પલ મોકલે છે અને રિપોર્ટ પહોંચાડે છે, જેના બદલે તેઓ ચાર્જ વસૂલ કરે છે। આ કેસમાં પરાગ જોશીએ સેમ્પલ જે છે એ જે વ્યક્તિનું લેવાનું હતું એની બદલે, કારણ કે એ વ્યક્તિ પોઝિટિવ હોવાના ચાન્સીસ હતા એટલે એને નેગેટિવ રિપોર્ટ જ આપવો હતો, એટલે એવા બદ ઇરાદાથી એણે સેમ્પલ જે છે આખું બદલાવી અને પોઝિટિવ ન હોય એવા વ્યક્તિનું સેમ્પલ એણે ત્યાં લેબોરેટરીમાં રજૂ કર્યું અને આધાર પુરાવો બીજા વ્યક્તિનો આપ્યો અને એના આધારે પછી જે રિપોર્ટ આવ્યો
રિપોર્ટ એમણે નેગેટિવ જે વ્યક્તિને જરૂરત હતી એને આપી દીધો અને નોર્મલ ફી કરતાં એણે થોડી ફી પણ વધારે લીધી. રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસે હની ટ્રેપ મામલે બે આરોપીને પકડી લીધા છે. આ બંને આરોપીઓને કોર્ટે બે દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બે મહિના પહેલા આરોપીઓએ ભૂપગઢ ગામે અન્ય એક હની ટ્રેપની ઘટનાને પણ અંજામ આપ્યો. તાજેતરમાં જ પોલીસને હની ટ્રેપની ફરિયાદ મળી હતી, જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને પકડી લીધો, જ્યારે ફરાર અન્ય આરોપીની શોધખોળ ચાલી રહી છે. વ્યક્તિ રમણજી યાદવ, કે જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં માધાપર ચોકડી પાસે થી માધાપર ચોકડીથી મોરબી જવાના રોડ ઉપર એક લેડીને બેસાડીને જતો હતો, પછી અચાનક બાઇકમાં બીજા ત્રણ જણા આવી ગયા અને એનું અપહરણ કરી અને કુવાડવા વિસ્તારમાં લઈ ગયા, ત્યાં રૂમમાં ગોંધી રાખ્યો અને ત્યારબાદ તું આ છોકરી સાથે કેમ ફરે છે એ બાને પૈસાની માગણી કરી અને પૈસા લેવા માટે એટીએમ સુધી એને લઈ ગયા. આ પ્રકારની ફરિયાદના આધારે ફરિયાદ દાખલ કરી અને એમાં કુલ ચાર આરોપી છે. પ્રથમ દ્રષ્ટિએ હની ટ્રેપનો જ કેસ લાગતો હતો. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. સુરતમાં